રંધનપુરમાં નવનિર્માણ શાળામાં 3 થી 3.5 વર્ષનું બાળક ગુમ થતાં દોડધામ મચી ગઈ હતી. ગણતરીના કલાકોમાં રંધનપુર પોલીસે બાળકને શોધી કાઢ્યું હતું. સોનલનગરના રહીશ હસમુખભાઈ દિલીપભાઈ ઠાકોરે પોતાનું બાળક અભ્યાસ માટે નવનિર્માણ સ્કૂલમાં મૂક્યું હતું, પરંતુ જ્યારે તે બાળકને તેના પરિવારના સભ્યો લેવા ગયા ત્યારે જમીન પર પગ તળે સરકી ગઈ હતી. બનાવ એવો બન્યો હતો કે બાળક સ્કૂલમાંથી ગાયબ થઈ ગયું હતું. આજ રોજ મસાલી રોડ ઉપર નવનિર્માણ સ્કૂલ છે. નવનિર્માણ સ્કૂલમાં જુનિયર કેજીમાં 1.5-3 વર્ષનો બાળક ભણતો હતો. જે બાળકને સવારે સ્કૂલ એના વાલી સ્કૂલ ઉપર લેવા ગયા ત્યારે સ્કૂલમાંથી જવાબ મળેલ કે સ્કૂલમાંથી બાળક નીકળી ગયેલ છે. તો એના વાલી વરસને સગાવાળાએ તમામે ટાઉનમાં બાળક ગોતવાનું ચાલુ કર્યું. ના ગોતતો એમને પોલીસ સ્ટેશન આવીને અમે પોલીસને જાણ કરી. તો અમે પોલીસને જાણ કરતો અમારી તમામ ટીમો, હું પોતે મોટરસાયકલ લઈને નીકળેલો, અમારા તમામ ગાડીઓ વાહનો લઈને તાત્કાલિક સ્કૂલ ઉપર ગયેલા. ટાઉનમાં છોકરાને ગોતવાની કામગીરી ચાલુ કરેલ હતી. સ્કૂલ ઉપર તો ઉત્કૃષ્ટ સ્કૂલના વોચમેને અને સ્કૂલના પ્રિન્સિપાલ ટીચરે જણાવેલ કે કયા ટાઈમ છોકરો નીકળી ગયો ખબર નથી. બાદમાં અમે ટાઉનમાં અમારી ટીમોમાં આગળ ગોતતા સ્કૂલથી 5 કિલોમીટર દૂર આદર્શ રોડ છે, આદર્શ રોડ ઉપરથી બાળક મળી આવતો. બાળકને એના માતા પિતાને સુખદપૂર્વક સોંપવામાં આવેલ છે. મારું નામ હસમુખભાઈ દિલીપસિંહ ઠાકોર, ગામ ગોધાણા રહું છું, રાધનપુર સોનલનગરમાં. મારા છોકરાને સવારે નવનિર્માણ સ્કૂલમાં 8:30 વાગ્યાનો ટાઈમ છે ત્યારે સ્કૂલમાં મૂકેલો ભણવા, અને લેવા પૂણા 10 વાગે 11 વાગે સ્કૂલ છૂટે છે. પૂણા 10 વાગે મારો નાનો ભાઈ લેવા ગયેલો પણ ત્યાં મળેલ નહીં. પછી મેં 1.5 કલાક જેવું ગોતેલો આજુબાજુની સોસાયટીઓમાં ત્યાં બધે, પણ મળ્યો નહીં. પછી એને પોલીસ સ્ટેશનમાં આવી પીઆઈ સાહેબને વાત કરેલી અને રાધનપુર પોલીસ પીઆઈ સાહેબે તુરંત એમની ટીમ લગાવી અને છોકરાને ગોતી પાડેલ છે. ક્યાંથી ગોતેલો? ગોતેલો આદર્શ રોડ ઉપર દેવભૂમિ સોસાયટીમાં. અને કઈ શાળામાં? નવનિર્માણ સ્કૂલમાં ભણે. પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરી પરંતુ બાળક મળી નહીં આવતા રંધનપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈ રબારીનો સંપર્ક કર્યો હતો, ત્યારે પીઆઈએ પોતાનો સ્ટાફ શોધખોળ માટે તાત્કાલિક કામે લગાડી દીધો હતો. પીઆઈ પોતે આ બાબતે ગંભીર માની બાઇક લઈ બાળકને શોધખોળ કરવા નીકળી પડ્યા હતા. અંતે રાંધનપુર પોલીસે 1 કલાક પોતાની તંતોડ શોધખોળ કરતા 1.5-2 કિલોમીટરના અંતરે મળી આવતા બાળકના કુટુંબજનોએ હાશકારો મેળવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે આવી ગંભીર બેદરકારી આવતા અન્ય બાળકના વાલીઓએ પણ ડર મહેસૂસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે સ્કૂલમાંથી બાળક ગુમ થયું એની તે શિક્ષણની જવાબદારી આવતી હોય છે, તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના ના થાય. રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર સાથે સમય મીડિયા ન્યૂઝ રાંધનપુર પાટણ.